નમસ્કાર મિત્રો, આજે હું તમને આ યુટ્યુબની ચેનલના માધ્યમથી આપણા ગુજરાતના સમર્થ અને સંવેદનશીલ સાહિત્યકાર એવા કવિ નર્મદા શંકર લાલાશંકર દવેના જીવન અને એમના જન્મથી માંડીને એમના જીવનચરિત્ર વિશે ઘણી બધી માહિતી આપવા માગું છું. તો મિત્રો, તમે ધ્યાનથી સાંભળો, આપણા ગુજરાતના સમર્થ અને સંવેદનશીલ સાહિત્યકાર એવા કવિ નર્મદા શંકર લાલાશંકર દવે વિશે. મિત્રો, એમનો જન્મ ઈસવીસન 1833માં સુરતમાં વડનગરના નાગર ગામે થયો હતો. માતા પિતાનું નામ નવદુર્ગા અને લાલાશંકર પુરુષોત્તમ દવે હતું. પિતા મુંબઈની સદાર અદાલતમાં કારકુને લહ્યા હતા. કેળવણી. સુરતની ગામઠી નિશાળમાં માધ્યમિક કેળવણી મુંબઈના એલ્ફિન્સ્ટીન ઇન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટર ભાંડરકર એમના સહાધ્યાયી હતા. કવિ નર્મદા શંકર લાલાશંકરનું લગ્ન 1844માં પ્રથમ લગ્ન ગુલાબ સાથે થયેલું. 1852માં ગુલાબનું અવસાન થયું. વ્યવસાય. 1852માં રાંદેરમાં શિક્ષક, પછી નાનપરામાં ₹15 પગારે નોકરી અને ફરી મુંબઈ. પ્રવૃત્તિ. મુંબઈ જઈ બુદ્ધિવર્ધક સભા સ્થાપીને સ્વદેશ પ્રેમ, ધર્મ, સાહસ, ઉદ્યોગ, હુન્નર અને વિદ્યાકાળ પર ભાષણો કરી સભાઓ ગજવી. ફરી કોલેજમાં ગયા, પણ ફરી અધવચ્ચે અભ્યાસ છોડ્યો. સાહિત્ય શોખ. નાનપણથી વાચન પ્રિય હતા. 1855થી 1858 ચાર વર્ષ સાહિત્યની તૈયારીમાં ગયા. 1857માં પિંગળ પ્રવેશ તથા 1858માં રાસ પ્રવેશને અલંકાર પ્રવેશ રચ્યા. 1858માં પ્રતિજ્ઞા લીધી કે મેં ઘર આવીને કલમ સાહિત્ય શોખ. નાનપણથી વાચન પ્રિય હતું. 1855થી 1858 ચાર વર્ષે સાહિત્યની તૈયારીઓમાં ગયા. 1857માં પિંગળ પ્રવેશ તથા 1858માં રાસ પ્રવેશને અલંકાર પ્રવેશ રચ્યો. 1858માં પ્રતિજ્ઞા લીધી કે મેં ઘેર આવી કલમના સામુ જોડ આંખમાં જડજડિયા સાથે અરજ કરી કે હવે હું તારે ખોડે છું. લોકપ્રિયતા. હવે નર્મદા કવિના છૂટા ભાગો પ્રકટ થવા માંડ્યા. કવિ ધીરે ધીરે લોકપ્રિય થયા. કાવ્યપ્રેમીઓએ નર્મદા દલપતની તુલના કરવા માંડી. બંને વચ્ચે હરીફાઈ થઈ. કવિએ દાંડીઓ માસિક શરૂ કર્યું ને તેમાં જોસેફ એડસન જેવા વાકપ્રહર સ્પેક્ટેટરમાં કરવા માંડ્યા હતા. તેવા વાકપ્રહર શરૂ કર્યા. સમાજ ધણધણી ઉઠ્યો. 1857માં નર્મગદ બહાર પડ્યું. એમના રાજ્યરંગ લખવા માટે એમણે 200 પુસ્તકો વાંચી તેનું તારણ કાઢ્યું હતું. 1864માં પુત્રની સાક્ષર કીર્તિ નજરે જોઈ પિતા લાલાશંકર દેવ થયા. વક્તા. નર્મદા જબરા વક્તા હતા. સુધારા વિરોધી માટે સમાજ એની વિરુદ્ધ હતો. છતાં મુંબઈ ને સુરતમાં કવિના વ્યાખ્યાનો સાંભળવા ટોળા ઉલટતા. એના સ્વાગત માટે હજારો માણસો સ્ટેશને જતા. એમની વાકછટતા પદ્યજ્ઞા મુગ્ધ કરનારા હતા. ઇતર ભાષી પણ એમની મોહકને જુસ્સાદાર વ્યાખ્યાન શૈલીના મુક્ત કંઠે વખાણ કરતા. મુંબઈમાં કર્નલ આલોકટને મેડમ બ્લેવેસ્ટિકને માન આપ્યું ત્યારે સભાને કવિએ ડોલવી હતી. લોકમાન્ય ટિળકના અનુયાયી શ્રી કાપડે એમના ભક્ત હતા. બીજા અનેક ગુજરાતી ભક્તો હતા. એમનું વીરત્વ દેશભક્તિને સમાજ સાથે થવાની હિંમત અપ્રિતમ હતી. અવસાન. ઈસવીસન 1886માં કવિનું અવસાન થયું. શતાબ્દી 1933માં સમગ્ર ગુજરાતમાં કવિની જન્મ શતાબ્દી ભારે આનંદ ઉત્સાહથી ઉજવાઈ. 1940માં સુરતના ગાંધીબાગમાં નર્મદાની પ્રતિમા મુકાઈ. 1933માં નર્મદા સ્મારક ગ્રંથ પ્રગટ થયો. શ્રી વિશ્વનાથ ભટ્ટકૃત નર્મદા મંદિર પુસ્તક કવિના જીવન કવિના જમાનાની તાસરી રજૂ કરી છે. સંતતિ. કવિને જયશંકર નામના એક જ પુત્ર હતા. સમાજમાં સુધારો કરવામાં પોતાની
તમામ શક્તિ ખર્ચી હતી. એમની કવિતા શૈલીને ગદમાં જસુએ જુસાએ મુખ્ય લક્ષણ હતું. સ્વદેશી વિમાન તો એમનું જ, એમણે સાહિત્યનું કોઈ ક્ષેત્ર અણખેડ્યું રાખ્યું નથી. એટલે આથે કોશ, ઇતિહાસ, કવિતા, નવું ગદ્ય, આત્મકથા, નોંધપોથી, નાટક, માસિક બધું કાઢ્યું રચ્યું ને સમાજને હલાવી મૂક્યું. ઘણી પ્રવૃત્તિઓમાં એ આદિને ક્રાંતિકારી હતા, એથી એ યુગ પ્રવર્તક સાહિત્યકાર લેખાયા. કૃત્યો, એમની નાની મોટી કૃત્યો 75 થયા છે. મારી હકીકત અને નર્મદા ઘરની અનેક આવૃત્તિઓ થઈ છે. સુરતને એમના જેવો બીજો સમર્થ સંવેદનશીલ સાહિત્યકાર મળ્યો નથી. તો મિત્રો, મેં આપના ગુજરાતના સમર્થ અને સંવેદનશીલ સાહિત્યકાર કવિ નર્મદા શંકર લાલા શંકર દવે વિશે જે કંઈ માહિતી આપી તે ઘણી રસપ્રદ નીવડી હશે. જય હિન્દ, જય ભારત.